नमस्कार मित्रों, स्वागत है आप सर्वनो आपनी पोतानी यूट्यूब चैनल पर। आज आपने धोरण 8 विषय विज्ञान जेनी नवी स्वाध्ययन पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स, जेम आपणे पाठ नंबर 4 पदार्थों धातु अने अधातु जेनु संपूर्ण सॉल्यूशन आपणे आ वीडियो नी अंदर जोशुं। आपणी आ चैनल पर धोरण 8 ना तमाम विषयना बधा ज पाठनी वीडियो सॉल्यूशन नी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेली छे। जो विद्यार्थी मित्रों तमे मारा व्हाट्सअप ग्रुप नी अंदर जोड़ावा इच्छता होय तो मारा व्हाट्सअप ग्रुप नी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेली छे, जेनी मददथी तमे मारा व्हाट्सअप ग्रुप नी अंदर जोड़ाई शकशो अने जेमां तमने तमाम पाठ नी लिंक अने सॉल्यूशन पण मळी रहेशे। तो चलो आपणे जोईए स्व अध्ययन पोथी नुं सॉल्यूशन। पहेलो प्रश्न आपेलो छे कि नीचेना प्रश्नों माटे योग्य विकल्प पसंद करी जवाब लखो। नंबर 1, राकेशभाई निकिताबेनने प्रयोगशाळामांथी प्रवाही स्वरूप धातુ લાવવા જણાવે છે, તો નિકિતાબેન નીચેના પૈકી કઈ ધાતુ લાવશે? તો જવાબ આવશે મર્ક્યુરી, એટલે કે પારો। ત્યાર પછી આગળ જોઈએ તો કે નંબર 2, નમ્રતાબેન એક તત્વને પાણીમાં નાખે છે, પાણીમાં નાખતા તે તત્વ પાણી સાથે પ્રક્રિયા કરી સળગી ઉઠે છે, તો તે તત્વ કયું હશે? તો જવાબ આવશે સોડિયમ। નંબર 3, નીચેના પૈકી કઈ અધાતુ વિદ્યુતનું સુવાહક છે? તો જવાબ આવશે ગ્રેફાઇટ। નંબર 4, નિસર્ગભાઈ એક્સ ને ટીપી પાતળી પટ્ટી બનાવે છે, એ નિમેશભાઈ કહે છે એક્સ ધાતુ છે, બી કમલેશભાઈ કહે છે એક્સ અધાતુ છે, સી નમ્રતાબેન કહે છે કે ધાતુને ટીપીને પાતળું પતરું બનાવી શકાય છે, અને ડી મોનિકાબહેન કહે છે કે અધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે। તો સાચો જવાબ આવશે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો કે વિધાન એ સાચું છે અને સી તેનું સાચું કારણ બતાવે છે। ત્યાર પછી નંબર 5, વિધાન 1, તાંબાના વાસણો અમુક સમયે લીલાશ પડતા બની તેની ચમક ગુમાવે છે, અને વિધાન 2, તાંબુ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ અને ભેજ બંને સાથે પ્રક્રિયા કરે છે, કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો જવાબ આવશે કે બંને વિધાન સાચા છે, વિધાન 2 એ વિધાન 1નું સાચું કારણ બતાવે છે। ત્યાર પછી જોઈએ નીચેની ખાલી જગ્યા પૂરો। નંબર 6, ખાલી જગ્યા ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે? તો જવાબ આવશે સોડિયમ। નંબર 7, મેગ્નેશિયમ ઓક્સાઇડની પ્રકૃતિ ખાલી જગ્યા છે? તો કે બેઝિક। નંબર 8, સલ્ફ્યુરસ એસિડનું અણુસૂત્ર ખાલી જગ્યા છે? H2SO3। નંબર 9, માન્ય પેન્સિલ વડે લખતી વખતે લખતા પેન્સિલને અણી તૂટી જાય છે, તો તે ગ્રેફાઇટના ખાલી જગ્યા ગુણને કારણે બને છે? તો જવાબ આવશે નરમ। નંબર 10, ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે, તો પહેલી ખાલી જગ્યામાં આવશે બેઝ અને બીજી ખાલી જગ્યાની અંદર આવશે હાઇડ્રોજન। ત્યાર પછી નંબર 11, નીચેના તત્વોને ધાતુ અધાતુમાં વર્ગીકૃત કરો? તો જોઈએ ધાતુમાં આવશે લોખંડ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ, અધાતુઓમાં આવશે કોલસો, સલ્ફર અને ફોસ્ફરસ। ત્યાર પછી નંબર 12, ભૌતિક ગુણધર્મોના આધારે ધાતુ અને અધાતુ વચ્ચેના તફાવતના 4 મુદ્દા લખો। જોઈએ પહેલો મુદ્દો કે ધાતુઓ મજબૂત હોય છે જ્યારે અધાતુઓ નાજુક અને બરડ છે। બીજો મુદ્દો કે ધાતુઓ વિદ્યુતનો ઉષ્માના વાહક છે જ્યારે અધાતુઓ વિદ્યુત અને ઉષ્માના અવાહક છે। નંબર 3, એટલે કે ત્રીજો મુદ્દો કે ધાતુઓને ટીપી અને ખેંચી શકાય છે જ્યારે અધાતુઓ ટીપી અને ખેંચી શકાય નહીં। ચોથો મુદ્દો, દાખલા તરીકે લોખંડ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને દાખલા તરીકે કોલસો, સલ્ફર અને ફોસ્ફરસ। ત્યાર પછી નંબર 13, કે લોખંડનું કટાવવું એ પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સહિત સમજાવો, જે તમને અહીં સમીકરણ આપેલું છે કે લોખંડ હવા અને ભેજ સાથે પ્રક્રિયા કરી આયર્ન ઓક્સાઇડ બનાવે છે। નંબર 14, નિસર્ગભાઈ ફોસ્ફરસને હવામાં ખુલ્લો રાખે છે, શું આ યોગ્ય છે? શા માટે? તો જવાબ આવશે ના, કારણ કે ફોસ્ફરસને હવામાં ખુલ્લો રાખવાથી તે ઓક્સિજન સાથે સંયોજાય ફોસ્ફરસ પેન્ટોસાઇડ વાયુ બનાવે છે, એટલા માટે નિસર્ગભાઈ ફોસ્ફરસને હવામાં ખુલ્લો રાખે છે। નંબર 15, તમે ઉપયોગ કરતા હોય તેવી 4 ધાતુના નામ લખી દરેકનો એક એક ઉપયોગ જણાવો। નંબર 1, ધાતુનું નામ તાંબુ, તેનો ઉપયોગ વિદ્યુત ભાર બનાવે છે। નંબર 2, ધાતુનું નામ સોનું અને ચાંદી, તેનો ઉપયોગ આભૂષણ બનાવવા। નંબર 3, તો કે લોખંડ, તેનો ઉપયોગ વાહન બનાવવા। નંબર 4, એલ્યુમિનિયમ, તેનો ઉપયોગ રસોઈના વાસણ બનાવવા। ત્યાર પછી નંબર 16, કોઈ પણ 4 અધાતુના નામ લખી તેનો એક એક ઉપયોગ જણાવો। નંબર 1, ગ્રેફાઇટ, તો કે
તેનો ઉપયોગ પેન્સિલ બનાવવા. નંબર 2 અધાતુના નામ ફોસ્ફરસ, તેનો ઉપયોગ દિવાસળી બનાવવા. નંબર 3 સલ્ફર, તેનો ઉપયોગ ફટાકડા બનાવવા. અને નંબર 4 આયોડિન, તો કે એન્ટિસેપ્ટિક તરીકે ઘા પર લગાવવા. ત્યાર પછી જોઈએ વૈજ્ઞાનિક કારણો આપો. નંબર 17 લોખંડને કાટ લાગતો અટકાવવા, તેના પર ઝીંકનું પળ ચડાવવામાં આવે છે. તો જવાબ છે કારણ કે ઝીંક વાતાવરણમાંની હવા કે ભેજ સાથે પ્રક્રિયા કરતું નથી, આથી તેને કાટ પણ લાગતો નથી. નંબર 18 વિદ્યુતના તાર બનાવવા તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે. જવાબ આવશે કારણ કે ધાતુમાં તાંબુ વિદ્યુતનું સારું વાહક હોવાથી વિદ્યુતના તાર બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે. નંબર 19 કાર્બન એટલે કે ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે, પરંતુ તેના તાર બનાવી શકાતા નથી. તો જવાબ આવશે કારણ કે કાર્બન વધારે હોવાથી તેમાં નરમ અને બરડતાનો ગુણધર્મ છે, તેને ખેંચીને તાર બનાવી શકાતો નથી. ત્યાર પછી નંબર 20 કે ધાતુની એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા ઉદાહરણ આપી અને સમજાવવું જોઈએ. ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, જે તમને અહીં નીચે પ્રક્રિયા આપેલી છે જે તમે જોઈ શકો છો. અને ધાતુ બેઝ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન મુક્ત કરે છે, તેની પણ પ્રક્રિયા તમને નીચે આપેલી છે જે તમે જોઈ શકો છો. નંબર 21 વિસ્થાપન પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો. ઉપર દર્શાવ્યા પ્રમાણે બિકર એ અને બીમાં વિસ્થાપન પ્રક્રિયા થાય છે. બિકર એમાં CuSO4ના દ્રાવણમાં ZN નાખતા ZN વડે Cuનું વિસ્થાપન કરી ZnSO4 ઝીંક સલ્ફેટ બનાવે છે અને કોપરને છૂટો પાડે છે. ત્યાર પછી ઉપર દર્શાવ્યા પ્રમાણે બિકર એ અને બીમાં વિસ્થાપન પ્રક્રિયા થાય છે. બિકર એમાં CuSO4ના દ્રાવણમાં FE નાખતા FE વડે Cuનું વિસ્થાપન કરી FeSO4 ઝીંક સલ્ફેટ બનાવે છે અને કોપરને છૂટો પાડે છે. નંબર 22 વ્યોમભાઈ અધાતુની ઓક્સિજન અને ત્યારબાદ પાણી સાથે પ્રક્રિયા કરે છે, તો એને મળતી નિપજ એસિડ હશે કે બેઝિક, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો અધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના ઓક્સાઇડ બનાવે છે, તે પાણીમાં અદ્રાવ્ય થશે અને તે દ્રાવણને ભૂરા લિટમસ પત્ર દ્વારા પ્રક્રિયા કરતા તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવી દે છે, આથી તેઓ એસિડિક ગુણધર્મ ધરાવે છે. નંબર 23 શું તમે ક્યારે અધાતુના બનેલા વાયર જોયા છે? શા માટે? તો કે ના, કારણ કે અધાતુના બનેલા વાયર વિદ્યુતનું વહન કરી શકતો નથી અને તેને ખેંચી પણ શકાતો નથી. નંબર 24 એ એક ધાતુ છે જેનો રંગ પીળો છે, જે બીની સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે છે, તો એ અને બીને ઓળખો. તો એ અધાતુ સલ્ફર છે, જ્યાં બી એ ઓક્સિજન છે, આથી સલ્ફર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. નંબર 25 કોલમ અમાં આપેલ પદાર્થને કોલમ બમાં આપેલા તેના ગુણધર્મ સાથે જોડો જોઈએ. નંબર 1 હું ચળકાટ ધરાવું છું તો લોખંડ. નંબર 2 હું બરડ છું તો ફોસ્ફરસ. નંબર 3 હું ધાતુનો ઓક્સાઇડ છું તો કે સોડિયમ ઓક્સાઇડ. નંબર 4 હું અધાતુનો ઓક્સાઇડ છું તો કે સલ્ફર ડાયોક્સાઇડ. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.